हाय बाळको, गुड मॉर्निंग, કેમ છો? મજામાં ને? આજે તમને મેડમ ગુજરાતી વિષય શીખવાડશે અને ગુજરાતી વિષયમાં તો મૂળાક્ષરોની ઓળખ આવે ખરું ને? પાછલી વિડીયોમાં મેડમ તમને મૂળાક્ષર ક થી છ સુધી શીખવાડી દીધું છે, તો ફરીથી તેનું આજે રિવિઝન કરી લઈએ, બરાબર ને? ચાલો ત્યારે બાળકો, બધા બાળકો અહીંયા જુએ, આજે આપણે તેનું પુનરાવર્તન કરીશું, બરાબર ને? પાછળની વિડીયોમાં મેડમે તમને મૂળાક્ષર ક ખ ગ ઘ છ અને છ સુધી શીખવાડી દીધું છે, આજે મેડમ તમને ફરીથી યાદ કરાવી દીધું છે, તમારે અહીંયા જોવાનું અને સાથે બોલવાનું, બરાબર ને? ચાલો, કયો મૂળાક્ષર છે? કમળનો ક. ચાલો, ખ પછી આવશે ખલનો ખ. ખ પછી કયો મૂળાક્ષર આવશે? ખલનો ખ. ખ ખલનો ખ પછી કયો મૂળાક્ષર આવશે? ગણપતિનો ગ. ગણપતિના ગ પછી આવશે ઘરનો ઘ, બરાબર ને? બધાને યાદ આવી ગયું ને? ચાલો, ઘરના ગ પછી કયો મૂળાક્ષર આવશે? ચકલીનો ચ, બરાબર ને? અને ચ પછી આવશે છત્રીનો ચ. ચાલો, છત્રીના ચ પછી કયા મૂળાક્ષર આવશે? છત્રીના ચ પછી આવશે જલેબીનો જ, બરાબર ને? જુઓ બાળકો, શેનું ચિત્ર દેખાય છે તમને? જલેબીનું. શેનું ચિત્ર છે? જલેબીનું. જલેબી તમને બધાને ભાવે છે ને? સરસ. તો આ છે જ. કયું મૂળાક્ષર છે? જ. મારી સાથે તમારે પણ બોલવાનું છે, જ જલેબીનો, જ જલેબીનો. ચાલો ફરીથી મોટેથી બોલો, જ જલેબીનો, જ જલેબીનો. કયું મૂળાક્ષર છે બાળકો? જ મૂળાક્ષર. જ જ ઉપરથી બીજો શબ્દ પણ આવે, જેમ કે જ ઉપરથી જમરૂખ, બરાબર ને? જ ઉપરથી જલેબી, જ ઉપરથી જામફળ, ઘણા બધા શબ્દ આવે. ચાલો, એ જલની ઓળખ તો થઈ ગઈ છે, હવે તેની પ્રવૃત્તિ કરીશું અને સાથે જીવડકનું ગાઈશું. ચાલો બાળકો, હવે જોડકનું ગાઈશું. જમરૂક સાથે દાડમ લાવો, જમરૂક સાથે દાડમ લાવો, લાવો દરાખ ફાટી, લાવો દરાખ ફાટી, બચ્ચું ભાઈ તો ભણવા બેઠા, બચ્ચું ભાઈ તો ભણવા બેઠા, હાથમાં રાખી પાટી, હાથમાં રાખી પાટી. બરાબર ને બાળકો? જમરૂખનો જ, જલેબીનો જ. ચાલો હવે તેની પ્રવૃત્તિ કરીશું. ચાલો બાળકો, તમારી પાસે રંગબેરંગી કખ અંગની ચોપડી તો હશે જ. ચાલો એને ખોલો. પાન નંબર 8 દેખાશે બધાને? ચાલો, હવે જ ઉપરથી બીજા ઘણા શબ્દો આવે, જોઈ લો. આ છે જલેબીનો જ, બરાબર. જ જગનો, જ જગનો. તમારે પણ મારી સાથે બોલવાનું છે, બરાબર બાળકો? જ જહાજનો, જ જહાજનો, બરાબર ને? જ જમરૂખનો, જ જમરૂખનો. અને જ જલેબીનો, જ જલેબીનો, બરાબર ને બાળકો? ચાલો હવે જની પ્રવૃત્તિ કરીશું. દેખાશે બધાને જ મૂળાક્ષર? ચાલો, તમે એક સરસ મજાનો રંગ લઈ લો અને તેમાં રંગ કરવા માંડો, તમને જે ગમે તે તમે લઈ શકો છો. જ જલેબીનો, તમારે રંગ કરતું જવાનું અને સાથે બોલતું જવાનું. જ જલેબીનો, જ જગનો, જ જગનો, જ જહાજનો પણ આવે, બરાબર બાળકો? તો આ કયો મૂળાક્ષર છે? જ. તમારે પણ આવો સરસ રંગ કરી દેવાનો. ચાલો,
मूळाक्षर में रंग तो थई गयो। चलो हवे तेनी प्रवृत्ति करीशुं। ज ने ज साथे जोड़वानुं छे। हवे तो तमारे बधाने आवडी गयुं हशे। मोटा गोळमां घणा बधा मूळाक्षर आप्या छे, पण वच्चेना नाना गोळमां जे मूळाक्षर आप्यो छे तेना जेवा देखाता बीजा मूळाक्षर ने तेनी साथे जोड़वानुं छे। बराबर ने बाळको? जो वच्चेना नाना गोळमां जलेबीनो ज आप्यो छे, देखाय छे बधाने? चालो हवे आवो ज तमने क्या देखाय छे अहींया तेनी साथे जोड़वानुं छे। देखायो बधाने? सरस। बीजो ज क्या छे? अहींया तेनी साथे पण जोड़ी दो। चालो बीजो क्या देखाय छे? देखायो ने? तो तेनी साथे तमे पण तेने जोड़ी दो। चालो बीजो ज क्या छे? अहींया। बराबर ने? तेनी साथे जोड़ी दो। सरस थई गई प्रवृत्ति। चालो हवे सामेनी प्रवृत्ति करीशुं। ज शोधो अने गोळ करो। चौरस खानामां घणा बधा मूळाक्षर आप्या छे, पण ज्यां जलेબીનો જ દેખાયો તેની ફરતે ગોળ મીંડું કરવાનું રહેશે। બરાબર ને? ચાલો લઈ લો ચોક। દેખાય છે તમને પહેલી હરોળમાં ક્યાં છે જલેબીનો જ? અહીંયા દેખાયો બધાને? હા, તો તેની ઉપર ગોળ કરી દો। કરી દીધું? સરસ। ચાલો હવે બીજી લાઈનમાં તમને જલેબીનો જ ક્યાં દેખાય છે? અહીંયા દેખાયો ને? તેની ફરતે પણ ગોળ કરી દો। સરસ। ચાલો અહીંયા દેખાયો બીજો જ? દેખાયો ને? તો તેની ફરતે પણ કરી દો। કરી દીધું? સરસ। ચાલો હવે છેલ્લી લાઈનમાં તમને ક્યાં દેખાય છે જલેબીનો જ? દેખાયો ને? ચાલો ત્યારે તેની ઉપર પણ ગોળ કરી દો। બરાબર ને બાળકો? તો આજે આપણે કયો મૂળાક્ષર શીખ્યા? જલેબીનો જ, જલેબીનો જ। બરાબર ને? ચાલો ત્યારે બાળકો આવજો। બાય બાય।